इसको ऐसे कैसे रजा हो नमस्कार दोस्तों, हूँ छू दिलीप मोरी अने हूँ छू अत्यारे गीर सोमनाथ जिल्लाना जामवाड़ा गीरनी अंदर। अहींयाना पेड़ा खूबज फेमस छे, गुजरात भर में खूबज मांग छे आ पेड़ानी। थाबड़ीवाड़ा पेड़ा कहेवाय छे अने कणीवाड़ा कहेवाय छे। वीडियो एटले बनाव्यो छे कि घणा बधा लोको होय छे जे आ पेड़ा खाता होय छे, परंतु अहींया अलग प्रकारना अलग स्टाइलना पेड़ा मळे छे, जे लगभग गीर पંથકમાં જ મળે છે। અમરેલીનું ગીર પંથક હોય અથવા તો અહીંયા હોય, તો આ પેડા બનાવવાની એક અલગ રીત છે, અલગ સિસ્ટમ છે। ખાસ કરીને બહેનો ઘરે પેડા બનાવતી હોય તો એમને આ વિડીયો કામ આવે, એ માટે આપણે વિડીયો બનાવી રહ્યા છે। અને લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આપણે દરેક આ જે બનાવવાની રીત છે તે આપ સારી રીતે સમજી શકો છો। તો શરૂઆત કરીએ કે કણીવાળા પેડા કઈ રીતે તૈયાર થાય છે। આમાં કેટલું દૂધ છે? તો દોસ્તો આ 40 લિટર દૂધ છે, આમાં 4 કિલો ખાંડ આવશે, બરાબર ને? તો આ જે દૂધ છે પ્યોર દૂધ, એ 40 લિટર દૂધ આમાં નાખવામાં આવ્યું છે। અને હવે આ બકડિયાને ચડાવવામાં આવ્યું છે, તો હવે અહીંયાથી પ્રોસેસ શરૂ થાય છે પેડા બનાવવાનો। ખાસ વાત એ છે કે આમાં જે પ્રવાહી ભાગ હોય છે તેને ઘન કરવામાં આવે છે, એટલે કે પાણીનો ભાગ હોય છે તે બળી જાય છે અને છેલ્લે દૂધ પણ બળીને ગાઢું થઈ જાય છે। મુદ્દો એ છે કે જ્યારે પણ આ પેડા બનાવતા હો ત્યારે જે દૂધ હોય છે તે પ્યોર હોવું જોઈએ, જેટલું ઘાટું દૂધ હોય છે એટલો ફાયદો, અને પાણીનો જેટલો ભાગ હોય છે એટલું બાળવું પડે છે, જેથી કરીને પેડા જ્યારે આપ બનાવતા હો ત્યારે શુદ્ધ અને વધારે ફેટનું જે દૂધ હોય તેનો ઉપયોગ કરવો। હવે અહીંયાથી શરૂઆત થાય છે, એક કલાકની આખી પ્રોસેસ છે, તો આપ જોડાયેલા રહેજો, કારણ કે હવે આ દૂધને ગરમ કરવામાં આવશે। જુઓ, લાકડા નાખવામાં આવે છે ભઠ્ઠાની અંદર, અહીંયા પર કોઈ કેટલો ગરમી આપવી, મતલબ કે કેટલા વોલ્ટ હોય જે એનું નક્કી ન હોય, કારણ કે અહીંયા પર લાકડાથી આ ભઠ્ઠો સળગાવવામાં આવે છે, તો પૂરો ભઠ્ઠો આમ જુઓ કોર્ડન કરેલો છે, જેથી કરીને હવા ન આવે અથવા તો ન જાય, અને સીધી હવા છે, આગ છે તે નીચે સીધી જ લાગી શકે। હવે શરૂઆત થઈ છે, સતત આને હલાવવું એટલા માટે પડે છે કે આ દાજ પડી જાય છે અને નીચે આ દૂધ છે તે ચીપકી જાય છે, જેથી કરીને સતત આને હલાવતા રહેવું પડે છે એક કલાક સુધી। એક કલાકની પ્રોસેસ છે, તો આપ જોડાયેલા રહેજો, કારણ કે હવે આની અંદર શુગર એટલે કે ખાંડ એડ થશે। 10 લિટર દૂધે 1 કિલો ખાંડ આની અંદર એડ કરવામાં આવે છે, તો 40 લિટર દૂધ છે, તો 4 કિલો ખાંડ થશે। આમાંથી ટોટલ પેંડા કેટલા બનશે, મતલબ કેટલા કિલોના? 12 કિલો। હા, ભાઈનું કહેવું છે કે 12 કિલોના ટોટલ પેંડા છે તે આમાંથી બનીને તૈયાર થશે। લગભગ 15 મિનિટ કે 20 મિનિટ પછી આની અંદર ખાંડ એડ કરવામાં આવશે, તો આપ જોડાયેલા રહેજો। વિડીયો અમે 1 કલાકનો થાય છે આમ તો, પરંતુ અમે શોર્ટમાં બતાવીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે આ વિડીયો અમે 5 થી 10 મિનિટની અંદર આપને પૂરો બતાવવાનો પ્રયાસ કરીશું। પહેલો ઉકાળો આવ્યો છે અને હવે લગભગ આને 10-1 મિનિટનો સમય થયો છે, દૂધ જ્યારે આપણે મૂક્યું હતું એને પહેલો ઉકાળો આવ્યો છે। હવે આની અંદર શુગર એટલે કે ખાંડ એડ કરવામાં આવશે। 40 લિટર દૂધ છે એટલે કે 4 કિલો ખાંડ, 10 લિટર દૂધે 1 કિલો ખાંડ એડ થાય છે। 40 લિટર દૂધની અંદરથી 4 કિલો ખાંડ એડ કર્યા બાદ જ્યારે આ માવો બનીને તૈયાર નીકળશે ત્યારે થાપડી જ્યારે બનશે એ લગભગ 12 કિલો બનીને તૈયાર થશે। હવે ખાંડ નાખે તે જોઈએ, હવે ખાંડ એડ થઈ ચૂકી છે અને હવે આની પ્રોસેસ છે હલાવવાની, તે થોડી સ્પીડ પકડશે, કારણ કે નીચે તળિયે ખાંડ ગઈ છે, તો એને મિક્સ કરવામાં આવશે અને ત્યારબાદ પણ આને સતત હલાવતું રહેવું પડશે।
तो दोस्तों हवे आ तैयार थई चूक्यु छे ने हवे अहीं नीचे राखी देवामां आवी छे। हवे थोड़ी वार एने ठंडी पड़वा देवामां आवशे ने त्यारबाद आना पेड़ा छे ते वाववामां आवशे। जे किनारीओ छे ते दाज पड़े नहीं एटला माटे सतत आने हलावतुं रहेवुं पड़े छे। खूब मेहनत थाय छे सतत एक कलाक सुधी। આજે થાબડી બનીને તૈયાર થઈ હતી એ થાબડીને અહીંયા રાખવામાં આવી છે। લગભગ અડધો કલાકનો સમય વીત્યા બાદ એ ઠંડી પડી છે અને હવે આ રીતે એને પેડા બનાવવા માટે આ થાબડી છે તેના આ રીતે પેડા વાળવામાં આવી રહ્યા છે। આને દબાવવામાં આવશે કઈ રીતનું થશે આ જુઓ, આને કરો ને આને આ જુઓ આ રીતે જે ગીરના ફેમસ થાબડી પેડા છે કણીવાળા એ તૈયાર થયા છે। સામાન્ય રીતે આપ અન્ય શહેરની અંદરથી પેડા લેતા હશો તો આવી કણી ના હોય, આની અંદર જુઓ કણી કણી છે, આ કણી કણી છે, જેથી કરીને આને કણીવાળા પેડા તરીકે ઓળખવામાં આવે છે। આ થાબડી છે, લોકો ઘણા બધા લોકો છે થાબડી લેવાનું પસંદ કરે છે, ઘણા બધા લોકો પેડા લેવાનું પસંદ કરે છે। રેટનું કહી દઉં, એક કિલોના લગભગ 260 રૂપિયા આ પેડાનો અથવા તો થાબડીનો ભાવ છે। અને હવે હું આપને લોકેશન પણ આપી દઉં, જામવાળા ગીર છે જે ગીર સોમનાથ જિલ્લાનો, અહીંયા પર જામવાળા ગીર છે જે ફેમસ, અહીંયા જમજીરનો ધોધ છે, આગળ જંગલ છે અને અહીંયાથી અમરેલીનો રસ્તો પડે છે, મતલબ કનકાઈ મંદિર બાણેજ મંદિર પણ અહીંયાથી જવાય છે। તો આ જામવાળા છે અને જામવાળાનો પ્યાસા હોટેલ છે ત્યાં બનાવવામાં આવે છે। એવું નથી કે આ એક જ જગ્યાએ, અહીંયા ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં આ રીતના પેડા તૈયાર થાય છે। શાયદ દલખાણિયામાં પણ થાય છે, પહેલાં થાય છે ને દલખાણિયામાં, દલખાણિયા અહીંયાનો વિસ્તાર છે જંગલનો અમરેલીનો, ત્યાં પણ આ રીતના પેડા તૈયાર થાય છે, બાકીના અહીંયા થાય છે। સામાન્ય રીતે આપના શહેર હોય કે અન્ય નાના મોટા તાલુકાઓ કે ગામડા, ત્યાં જે પેડા બને છે તે કણીવાળા નથી હોતા, આવા થાબડીવાળા નથી હોતા, અહીંયાના પેંડા હટકે છે, અલગ છે। તો આપ અહીંયા પર આવતા હોય તો ચોક્કસથી મુલાકાત લેજો। આપને આ વિડીયો કેવો લાગ્યો, અચૂક થી આપના પ્રતિભાવ આપજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો। જો તમે ફેસબુકમાં હોવ તો ફોલો કરી લેજો। વિડીયો સારો લાગ્યો તો અચૂકથી શેર જરૂર કરજો। ધન્યવાદ।